नमस्कार दर्शक मित्रों, शुभ सवार। सरस मजानी सवार छे, खास करीने बीएन न्यूज़ गुजराती नो खास एपिसोड, खास स्पेशियल एपिसोड में आपनो हार्दिक स्वागत करूँ छू। खास करीने दर्शक मित्रों, वडोदरा जिल्लाना पादरा तालुकाना एक डिजिटल गाम तरीके ओळखाता एवा लूणा गामनी अंदर हाल हूँ छू। खास करीने बीएन न्यूज़नी समग्र टीम आजे लूणा गाम खाते पहुँची छे, ने खास करीने लूणा गाम खाते दर्शक मित्रों आपने खूब ज मजाना कुदरती दृश्यों बतावा माटे अमे आव्या छे। खास करीने दर्शक मित्रों, विदेशी पक्षीओ जे छे ए लूणा गामनी अंदर वर्षोथी आवता होय छे, तेज पक्षीओने लईने खास आजे तमने बतावानुं छे। अत्यारे कैमरा पर्सन ने विनंती करीश तमने बतावशे। दर्शक मित्रों, मारी पाछळ जे प्रकारे दृश्यों में जोई रह्या छो કે એક મસ્ત વડનું ઝાડ છે, અને તેના ઉપર ખાસ કરીને અવનવા જે પક્ષીઓ છે કે જે આ લુણા ગામના ખાસ કરીને લોકોને કેન્દ્રિત કર્યું છે, આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। અને ખાસ કરીને દર્શક મિત્રો, જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે વડ પર સરસ મજાના વિદેશી પક્ષીઓ છે, ખાસ કરીને આપણી સાથે પ્રાણી જીવરક્ષણ સંસ્થાના જે પણ કાર્યકર્તાઓ છે તેઓને બોલાવે છે, તેમની સાથે માહિતી પણ લઈશું કયા પક્ષીઓ છે, કેવા પક્ષીઓ છે। પરંતુ એ પહેલાં આપ જે પ્રકારે આ સરસ મજાના દ્રશ્યો દર્શક મિત્રો જોઈ રહ્યા છો કે લુણા ગામની અંદર, અને ફક્ત લુણા ગામ એવું છે કે જ્યાં વર્ષોથી આ પક્ષીઓ આવતા હોય છે દર્શક મિત્રો। ખાસ કરીને બીજી પણ એક વાત જણાવી દઈશ કે લુણા ગામ સાથે સાથે ડભાસા ગામની અંદર પણ આ પક્ષીઓએ હવે વસવાટ શરૂ કર્યા છે। ફક્ત દર્શક મિત્રો, શિયાળાની જે ઋતુ છે એ શિયાળાની ઋતુની અંદર આ પક્ષીઓ આવતા હોય છે। ખાસ કરીને કેમેરા પર્સનને કહીશ કે તમને આ તમામ માહિતી મારી સાથે આપશે। દર્શક મિત્રો, જે પ્રકારે આપ દ્રશ્યો જોયા આપે, હું અત્યારે લુણા ગામની અંદર ખૂબ ટોચ પર આવ્યો છું, ને ખાસ કરીને ફક્ત આપણને સરસ મજાના દ્રશ્યો બતાવવા માટે આવ્યા છે અમે। ખાસ કરીને જે પ્રકારે આપે દ્રશ્યો જોયા, રોકી આર્ય આપણી સાથે છે। રોકી, આપનું સ્વાગત છે બીએન ન્યૂઝમાં। આપ પણ જોઈ રહ્યા છો કે કેવા સરસ મજાના દ્રશ્યો છે, આ પક્ષીઓ કેવા છે, ક્યાંથી આવ્યા હશે, અને ખાસ કરીને દર વર્ષે શિયાળાની ઋતુમાં લુણા ગામમાં આવવાનું કારણ શું હોઈ શકે આપના મતમાં? પક્ષીઓનું એવું નથી કે બહારથી વિદેશથી છે, પણ લોકોના કહેવા, લોકોના મુજબ એવું છે, એના રંગબેરંગી કલર એનું એ છે, કલર છે, તો લોકો એના એવું કે વિદેશી પક્ષીઓ છે, પણ આ અહીંના ભારતના રહેવાસી છે। આ પક્ષીઓને જ્યાં એની રહેણાંક જગ્યા લાગતી હોય, સારી જગ્યાની સેફ્ટી લાગતી હોય કે એના ભાઈ એના ઈંડાને કોઈ નુકસાન નહીં પહોંચાડે, એના બચ્ચાને કોઈ નુકસાન નહીં પહોંચાડે, એને નુકસાન નહીં પહોંચે, એવી જગ્યા પર એવો ખાસ કરીને આવા પક્ષીઓ ત્યાં આગળ એનું રહેણાંક બનાવે છે, ત્યાં માળા કરે છે, માળા કર્યા બાદ ત્યાં આગળ બચ્ચા મૂકીને એને બચ્ચા જ્યારે મોટા થાય છે તો ફરી પાછા એ ઉડીને બહાર એમની જગ્યા જ્યાં જગ્યાએ સિલેક્ટ કરી લો એ લોકો ત્યાં જતા રહે છે। પણ અહીંયા આગળ ઘણા વર્ષોથી પક્ષીઓ લુણા ગામમાં આવે છે, અને અગાઉ પણ અઢળક પક્ષીઓ આવતા હતા પહેલાં, પણ એક વડ હતો જૂનો, એ પડી ગયો, એ પડ્યા પછીના જે પક્ષીઓનું જે અત્યારે ટોળું જે જોવા મળતું હતું એનાથી બહુ ઘણું બધું ઓછું જોવા મળે છે। આ પક્ષીનું નામ છે પેન્ટેડ સ્ટોર્ક પક્ષી નામ છે, ઘણા બધા અંદર પક્ષીઓ અંદર આવે છે, સ્પોનબિલ કરીને આવે છે, બ્લેકને સ્ટોર્ક કરીને આવે છે, નટકો છે, આ બધા પક્ષીઓ બધા આવે છે આગળ। અને શિયાળાની ઋતુ એવી છે કે જે બ્રિડિંગ કહેવાય એના બચ્ચા માટે આપવા માટે આગળ આવે છે। શિયાળાની ઋતુની અંદર એવું પણ બનાવ આવી જાય છે કે જે એક પ્રસંગ આવે છે જેનું નામ છે, એક તહેવાર કહેવાય એને, જેનું નામ છે મકર સંક્રાંતિ, ઉત્તરાયણ। ઉત્તરાયણના સમયમાં ઘણા બધી વાર આ પક્ષીઓને ઘણું બધું નુકસાન થઈ રહ્યું હોય છે, જેમ કે ચાઇનીઝ દોરીથી નુકસાન થાય છે, આટલા મોટા મોટા પક્ષીઓ, કેમ કે આ પક્ષી મેક્સિમમ 150-160 સેન્ટીમીટરનું મોટું હોય છે, એની પાંખો કમસે કમ 1.5-2 કિલોની હોય છે, મોટી લાંબીની એવી હોય છે, તો આવા પક્ષીઓ શું છે કે જે પાંખમાં કદાચ આવી જાય, એ નેટ આવી જાય જ્યારે, તો એ પક્ષી કપાઈ જાય છે, તો અમે ત્યાં તે સમયે પાદરા વન વિભાગને અમારી સંસ્થા મળીને એને ટ્રીટમેન્ટ કરીને પછી સહી સલામત આ જ જગ્યા પર આ લુણા ગામમાં જે જગ્યાથી જે એનું રહેણાંક છે એ જ જગ્યા પર લઈને અમે પાછું વન વિભાગના સાથે રાખીને એને છોડી દઈએ છીએ અમે। ચોક્કસ રોકી, આપની પાસે એક પ્રશ્ન છે મારો કે આ જે પક્ષીઓ છે આપે જે નામ આપ્યું એ ફક્ત ને ફક્ત લુણા ગામ કેમ પસંદ કરતા હશે? આજુબાજુના ઘણા ગામડાના ગામો છે, પરંતુ લુણા ગામમાં વર્ષોથી આવવાનું કારણ શું હોઈ શકે? વર્ષોથી આવવાનું કારણ એવું છે લુણા ગામની અંદર કે એક તો તળાવ સારું છે, બીજું કે ગામ લોકોની સેફ્ટી બી સારી છે પક્ષીઓ બાબતે, કે પક્ષીને કોઈ નુકસાન થતું નથી। ત્રીજી વસ્તુ એ કે અહીંયા આગળ તળાવની અંદર સારા પ્રમાણમાં એવી મચ્છી મળી જાય છે કે જેનો ખોરાક છે એ ખોરાક ખાઈ શકે છે, બીજી જગા પર તળાવ સુકાઈ જાય છે ત્યાં મચ્છી રહે ના રહે, ખોરાક મળ્યો ના મળ્યો, અહીંયા આગળ ખોરાક એને મળી જ જાય છે, એના કારણે રહે છે। બીજું, નજીકમાં મહીસાગર નદી છે, બહુ નજીક નદી છે, એથી 3-4 કિલોમીટર દૂર હશે, વધારે નહીં હોય, તો ત્યાં પણ જઈને પોતાનો ખોરાક લઈ શકે છે, એટલે અહીંયા આગળ મોટા મોટા વડ છે, બહુ મોટી વાત, સારી વાત એ છે કે લુણા ગામની સરપંચની કે આટલા સારા વડ એમણે સાચવી રાખ્યા છે, કે આજે વડ ના હોત તો આ બધા પક્ષીઓ બધા ક્યાં આગળ માળો મૂકે, પણ આટલે આટલા મોટા મોટા માળા તમે જોઈ રહ્યા છો, વિડીયો તમે દેખતા હશો કે આ મોડો આટલો મોટો માળો છે, બીજા કોઈ ઝાડ ઉપર થઈ શકે એમ નથી, વડ પર ખાસ કરીને આ લોકો વધારે પડતા વડની ઉપર જ આ લોકો માળા રાખે છે, અને એ
અહીંયાથી એના બચ્ચાને અહીંયાકડી જન્મ આપીને, જન્મ આપીને બચ્ચાને અહીંયાકડીને ખવડાવે છે. અહીંયાથી એ ખાય છે. દૂર દૂર જગ્યાએ જ્યાં તલાવ હોય એ તલાવમાં બી ખોરાક હોય તો ત્યાંથી બી મચ્છી લઈને ખવડાવે છે. ખવડાવીને પછી મોટા કરે છે. એ મોટા કર્યા બાદ જેવું ઉત્તરાયણ પતી જાય ત્યારબાદ એ રહી જતા રહે છે. ચોક્કસ. તો દર્શક મિત્રો, આ હતા રોકી આર્ય, અને રોકી આર્ય સાથે, રોકી સાથે ખાસ કરીને વાત કરીને ઘણી બધી માહિતી મેળવી છે. હજુ પ્રવીણ મહારાજ પાદરાનું ખૂબ જાણીતું નામ છે, પક્ષીઓને ખૂબ જ પ્રેમ કરતા વ્યક્તિ છે, જીવરક્ષણ સંસ્થા ચલાવતા વ્યક્તિ છે. ખાસ કરીને દર્શક મિત્રો, પ્રવીણ મહારાજ સાથે પણ વાત કરીશું. અમે અત્યારે ઊંચાઈ પરથી તમને આ દ્રશ્યો બતાવવા માટે અને રોકી સાથે વાત કરવા માટે લાવ્યા હતા. અને ખાસ કરીને દર્શક મિત્રો, આગળ પણ તમે જોડાયેલા રહેજો. આગળ પણ હું તમને ખાસ કરીને ખૂબ જ સારા, ખૂબ સારી માહિતી તથા ખૂબ સારા દ્રશ્યો પણ બતાવવાનું છું. ચોક્કસથી દર્શક મિત્રો, રોકીએ કહ્યું એમ કે વડોદરાના પાદરાના લુણા ગામની અંદર લુણા ગામ સરપંચ તેમજ લુણા ગામ સમગ્ર ગ્રામજનોનો આભાર છે, કારણ કે આ પક્ષીઓની દેખભાળ પણ રાખે છે અને ખાસ કરીને દેખભાળ સિવાય નુકસાન પહોંચાડવામાં આવતું નથી. અને ખાસ કરીને લુણા ગામની અંદર ખાસ કરીને ઘણા બધા જે વૃક્ષો છે, વડના વૃક્ષો છે, તેના લીધે આ પક્ષીઓ આવે છે અને ખૂબ જ મજાનું આ કુદરતનું આ સૌંદર્ય આપણે જોઈ શકીએ છીએ. આગળ પણ જોડાયેલા રહેજો, હું તમને તમામ દ્રશ્યો બતાવીશ અને તમામ પ્રકારની માહિતી આપીશ. તો દર્શક મિત્રો, આકાશી દ્રશ્યો તો તમે અને મેં તમામ જનતાએ નિહાળ્યા છે, ત્યારે વધુ પણ માહિતી લઈશું ને, ખાસ કરીને ફક્ત લુણા ગામની અંદર જે વૃક્ષો પર, વડના વૃક્ષ પર જે આ પક્ષીઓ આવે છે ને કુદરતી સૌંદર્ય વધારે છે, તે પક્ષીઓ વિશે વધુ માહિતી લઈશું. પ્રવીણ મહારાજ જે પાદરાનું ખૂબ જાણીતું નામ, જે મેં તમને પહેલાં પણ માહિતી આપી, તેમની સાથે વાત કરીશું. પ્રવીણ મહારાજ, સ્વાગત છે તમારું બીએન ન્યૂઝમાં. લુણા ગામની અંદર જે પ્રકારે આપને ખબર છે કે પક્ષીઓ આવે છે, વડના પક્ષીઓ છે, કેવા પક્ષીઓ છે, આપ શું કહો છો? આમ હવે એવું છે કે આ લુણા ગામમાં જે લાલાભાઈ સરપંચ છે, એ જ્યાંથી અહીંયા, એના પહેલાં પણ સરપંચો સારા હતા. લાલાભાઈ આવ્યા પછી બધો થોડો ઘણો બધો સુધારો સારો થયો છે. એક તો વૃક્ષો વાવવાની સરસ કર્યા છે, વડો નતા, વડ વાયા છે, ઝાડ પણ રોકેલા એ કરે છે. અને બીજું, આ પક્ષીઓ વિદેશથી હતા પણ હવે અહીંના રહેણી ગીણી થઈ ગયા છે. આ પક્ષીઓ અહીં આવી ગયા છે અને અહીં જ રહે છે. અને લુણા ગામનું પક્ષીઓ આવે એટલે ગામ રણિયામણું થઈ જાય. આ વિદેશે અહીં એક બે જ પક્ષી જાતિ નથી આવતી, 3-4 જાતિ પક્ષીઓની આવે છે. કેન્ટેક્સ ટોગા આવે છે, ફાટલી છાચ આવે છે, નટકા આવે છે, એવા બધા અલગ 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 જાતના પક્ષી આવે. નાના નાના તો કહેવાય પણ નહીં, ગતપાવ જેવા છે, નાની ડૂબકી જેવી છે, ઘણી બધી પક્ષીઓની જાતિઓ આવે. આ વિદેશી પક્ષીઓ હતા પરંતુ હવે અહીંના સ્થાની થયા. હા, અહીંના વિદેશથી હતા, હવે અહીંના સ્થાની થઈ ગયા. એ લોકોને અહીં રહેણી કેણી ગમી ગઈ, અહીંનું વાતાવરણ પણ એમને ગમી ગયું, અહીંનું હેબિટર પણ ગમી ગયું. એના કારણે આ લોકો અહીં જ રહે છે, અહીં બચ્ચાને સરસ આપે છે. અત્યારે બચ્ચા મોટા થઈ ગયા, પણ હવે ઉત્તરાયણ આવી રહી છે એટલે થોડો ખતરો ખરો એમનો. પણ અમને લાલાભાઈ તરફથી ઘણો બધો, સરપંચ તરફથી ઘણો બધો સહાય છે, મદદ છે, અમને મદદ કરે છે. બોલાવી લઈએ છીએ તમે આવી, અને અમારી સંસ્થા તરફથી, પ્રાણી જીવરક્ષક સંસ્થા તરફથી, એસડીઆઈપી ગ્રુપ તરફથી અમે આવી અને પક્ષીને લઈ જઈ સીધા જંગલ ખાતાને આપીએ છીએ, દવા દારૂ કરી સારા થાય પાછા અહીં જ છોડી દઈએ છીએ. પ્રવીણ મહારાજ, હું પૂછવા માગીશ કે જે પક્ષીઓ છે તે એક સરખા જ દેખાય છે, પરંતુ આ ઓળખવા હોય કે નાના છે કે મોટા છે કે બચ્ચા છે, કે કઈ રીતે આને ઓળખી શકીએ છીએ, નર માદા વગેરે? હા સર, એ એવું છે કે નર માદાને ઓળખવાય, જ્યારે નર હોય તો પીળો ને ઘાટો જ્યારે ગુલાબી કલરનો આવે, માદા જ્યારે થોડી નાની આવે એની ચાંચ પીળી હોય તો મોટું જાન પક્ષી કહેવાય. અને જે નાના નાના પક્ષી હોય એના કાળા પગ ને પગ કાળા હોય, એનું ચાંચ પણ કાળા જેવી હોય. અત્યારે બધા બચ્ચા છે, તમે જોઈ શકો છો કે બચ્ચા કેવા ઉડે છે આજુબાજુ ને સરસ ઉડી શકે છે. અને બચ્ચાની અને આ જાતિ બહુ સરસ છે, અને અમારા લુણાનું બહુ મોટું મહત્ત્વ છે. આ ગામમાં સ્કૂલના સાયન્સના છોકરાઓ બધા આવે છે, જે જુઓલોજી કરતા હોય પક્ષીઓનું જોવા માટે, એ લોકોનું એક વિષય ભણવાનો હોય છે. પણ અમારા લુણા માટે અમારા સરપંચે જે કર્યું છે એવું કોઈ કર્યું નથી અત્યારે. ચોક્કસ. બીજો પણ પ્રશ્ન પૂછવા માગીશ આપણને, આ જે પક્ષીઓ છે એનું શું નામ, અને ખાસ કરીને આની સાથે સાથે બીજા પણ ઘણા બધા પક્ષીઓ અમે પણ જોયા છે, આપે પણ જોયા છે, તો બીજા પણ પક્ષીઓ છે એ કેવા છે? ખાસ કરીને એવા પક્ષીઓ પાદરાના બીજા કોઈ ગામમાં જોવા નથી મળતા, ખાસ કરીને અંબાજી તળાવ પાદરાનું મુખ્ય છે ત્યાં પણ આવા કોઈ પક્ષીઓ નથી, પરંતુ લુણાની અંદર આવી લગભગ 10 પ્રજાતિ, મેં આપની સાથે વાત કરી અંગતમાં ત્યારે આપે જણાવ્યું કે 8-10 પ્રજાતિઓ છે, તો એ કેવા પ્રકારની પ્રજાતિઓ છે, શું છે? હા, અત્યારે અહીં જે પ્રજાતિ છે એ પ્રજાતિ પેન્ટેક્સ ડોગ કહેવાય છે, અને ગુજરાતીમાં પીળી જાતનો ડોગ કહેવાય. આવા પેન્ટેક્સ હોય છે, ફાટલી ચાંચ કહેવાય છે, ફાટલી ચાંચને મારી પેન્ટેક્સ જેવી જાતિ આવે છે, નટકો કહીને આવે છે, ઘણા લોકોએ કે બતક કહે છે. ગુજરાતીઓમાં અલગ અલગ નામથી જાણે છે લોકલ લોકો. પણ એવું ઘણી વાર એવું હોતું હોય છે કે જ્યારે પણ પક્ષીઓ અલગ અલગ આવતા હોય, નાના નાના વિદેશી પક્ષી મિનિમમ 7-8-10 જાતિ આવે છે. પણ કોલેજના છોકરા હોય, ઠીક, આપણા લોકલ લોકો તો એવું કહે કે ઢેકડો કહેતા હોય, પણ આની અસલી નામ છે કીડી જાતનો ઢોક અહીં આવે છે, અને ફાટલી છાંચ આવે, બે જાતિ મેઇન, અને બીજો આવે છે નટકો.
આ મેન અહીં હેઠાણ છે ગુજરાતની મેં ના લોકો અહીં અમારા જેવું આવા તળાવ એક જ છે બરોડામાં પાસે લુણા ગામ છે અને એમાં આ તળાવનું બહુ મોટું મહત્ત્વ છે અને અમારા સરપંચ સાહેબો પણ બહુ સાચવે છે પણ અત્યારે તો લાલાભાઈ બહુ સરસ કામ કર્યું છે સરપંચ સાહેબે અને મને તો જ્યારે હોય ત્યાં લાલાભાઈ બોલાવે છે અને હું માનું છું હા થોડા ટાઈમ પર લાલાભાઈ કહે છે કે મારે કંઈ બોર્ડ જેવું ચડાવું ચડાવું છું ભાઈ તમારી મરજી તમે પંચાયતનું વાંધો હોય કે તમારું નામ અમને યોગ્ય લાગે એવું કરી શકો છો આ સરપંચ સાહેબનું કામ બહુ સારું છે ચોક્કસથી તો જે સરપંચ છે તેઓની કામગીરી સારી છે આપણે સરપંચ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું જે સરપંચ છે અંકિતાબેન પ્રિતેશભાઈ પટેલ તેઓના પતિ આપણી સાથે છે અને ખાસ કરીને અમુક જગ્યાએ દર્શક મિત્રો એવા પણ દ્રશ્યો જોવા મળતા હોય છે કે પોતાના ઘરનો કોઈ પણ સભ્ય હોય તેના હોદ્દાનો અનેક જગ્યાએ દુરુપયોગ થતો જોવા મળતો હોય છે પરંતુ લુણાની અંદર કંઈક અલગ જ છે ખાસ કરીને તેઓના પત્ની જે સરપંચ છે ખાસ કરીને એમ તો સરપંચ એ જ છે એ રીતે કામગીરી છે કારણ કે લુણાની અંદર તમામ જે પતિ પત્ની છે અંકિતાબેન અને પ્રિતેશભાઈ બંને ખભેથી ખભો મેળાવીને ખાસ કરીને લુણાની અંદર કામગીરી કરે છે સરપંચ આપને વિનંતી કરીશ ખાસ કરીને જે પ્રકારે આપ જાણો છો કે આપના પત્ની સરપંચ છે પરંતુ આપને સરપંચનું બિરુદ મળ્યું છે આપ પણ કામગીરી કરતા હો છો ત્યારે પ્રવીણ મહારાજે કહ્યું એમ કે લુણાની અંદર આ પક્ષીઓ વર્ષોથી આવતા હોય છે આપનું શું કહેવું છે હવે પ્રવીણભાઈ મહારાજ એ નામ બહુ રૂડું રડિયામનું છે અને આખું ગામ આખો જિલ્લો જાણે છે કે પ્રવીણભાઈને પક્ષી પ્રેમ કેટલો છે અહીંયા અવારનવાર રેગ્યુલર આવે જ છે પ્રવીણ મહારાજ અને અવારનવાર મને ટકોરો બી મારે છે કે લાલાભાઈ જો આવું થાય છે જો આવું થાય છે દોરા હોય ઉતરેણ આવે એટલે 5 દિવસ લગી મારે તે આવે અને મને કહે કે આ દોરા કપાઈ કાઢો અહીંયા કોઈ નેટ નાખી દે નેટ કરી નાખો એ પ્રક્ષી પ્રેમી છે ઓલવેઝ અહીંયા આવતા જ રહે છે અને સારું એવું માર્ગદર્શન બી આપે કે લાલાભાઈ આવું કરો વડ રોપાવો આ રોપાવો હજુ સૌંદર્ય છે લુણા ગામમાં પણ એનાથી વધારે હજુ સુંદર્ય બનાવવું છે તળાવને બ્યુટિફિકેશન કરીશું ત્યારે ટોટલ વર્લ્ડને સારા સારા વૃક્ષો લાવી રોપીશું અને ગામને આખું સૌંદર્યમાં લોકો બધા કહે છે તળાવમાં સારા પક્ષી આવે છે બહારથી તો એ પક્ષી વધારે આવે અને બધા લોકો બહારથી બી જોવા આવે એવી અમારે લુણા ગામ માટેની બધાને શુભકામના છે ચોક્કસ સરપંચ પૂછવા માગીશ કે જે પ્રકારે કોઈ ગામમાં નહીં પરંતુ પાદરણા ફક્ત લુણા ગામની અંદર આ પક્ષી આવશે અને બે વસ્તુ લુણા ગામની અંદર ભેગી છે તો દર્શક મિત્રો આપણને પણ જણાવી દઈશ કે લુણા ગામ એટલે ડિજિટલ ગામ તરીકે ઓળખાતું ગામ છે પાદરાની અંદર સૌથી પહેલાં ડિજિટલ ગામ લુણા એટલે કે લુણા ગામની અંદર 60 જેટલા કેમેરા પણ છે લુણામાં પ્રવેશો અને એક્ઝિટ થાવ ત્યાં સુધી તમારા પર નજર રહેતી હોય છે અને ખાસ કરીને તમામ રીતે ડિજિટલ ગામ છે રોડ રસ્તા પાણી જે પ્રાથમિક જે વસ્તુ છે લુણા ગામમાં ભરપૂર છે અને ખાસ કરીને સરપંચ આ વસ્તુ સાથે સાથે આપના ગામની અંદર કુદરતી સૌંદર્ય માટે પણ આપ કામ કરી રહ્યા છો પ્રવીણ મહારાજે કહ્યું એમ કે વૃક્ષો તો આવનાર સમયમાં આપનું શું પ્લાનિંગ છે વૃક્ષો વાવવાને લઈને તેના જતનને લઈને પાલાવાની માટી કામ કરીશું પારીનું ત્યારે વૃક્ષો ઘણા વૃક્ષો વાવવાની એ છે આપણે 300-400 વૃક્ષ વાવવાની એ છે અને એમાંથી સારા સારા વૃક્ષો જે મોટા રોપીશું એ પક્ષી બેસી શકે અને પક્ષીને બી ત્યાં એવું સારું લાગે એવા વૃક્ષો રોપવાની આપણી સંપૂર્ણ છે તો દર્શક મિત્રો આ તો લુણા ગામના સરપંચના પતિ અંકિતાબેન પ્રિતેશભાઈ પટેલના જે પતિ છે ખાસ કરીને એકવાર તમને પાછળ લુણા ગામના તળાવના દ્રશ્યો બતાવીશ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો પાદરાના વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લુણા ગામની અંદર સરસ મજાનું આ તળાવ છે આ તળાવના બ્યુટિફિકેશન માટે પણ સરપંચે આજે આપણી સાથે વાત કરી છે ખાસ કરીને ટૂંક સમયમાં તળાવના બ્યુટિફિકેશન માટેની પણ શરૂઆત કરવામાં આવશે કવાયત હાથ ધરવામાં આવશે સરકારશ્રી પાસેથી ગ્રાન્ટ લઈને ચોક્કસથી અહીં આગળ જે પાદરામાં જે અંબાજી તળાવ છે જોકે એનું તો હજુ સુધી ઓપનિંગ નથી થયું પરંતુ લોકાર્પણ નથી થયું પરંતુ આ તળાવ ટૂંક સમયમાં બનવાની શરૂઆત થશે અને લુણા તેમજ સમગ્ર જે લોકો જોવા આવનાર લોકો છે એ તમામ જે લોકો છે પ્રવાસીઓ છે તેમના માટે ખાસ કરીને પાદરાના લુણા ગામની અંદર ખાસ કરીને ખૂબ સરસ મજાનું આ તળાવ બનાવવામાં આવશે જે લોકો આવનાર છે જોવા માટે તેવા લોકો માટે પણ સરપંચે કહ્યું એમ કે અહીં આગળ ઘણી બધી વ્યવસ્થાઓ કરવામાં આવશે ચોક્કસથી જે પ્રકારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીં આગળ જે પક્ષીઓ છે ખાસ કરીને બધા જ જે વડના ઝાડ છે તમામ ઝાડ પર પક્ષીઓએ વસવાટ કર્યો છે કેમેરા પર્સનને કહીશ કે જે તમને દ્રશ્યો બતાવ્યા દર્શક મિત્રો તમામ અપડેટ માટે જોડાયેલા રહેજો વધુ વિગતો પણ હું તમને આવનાર અહેવાલમાં બતાવીશ કેમેરા પર્સન વિશાલ ડબગર સાથે ભાવિન પાટણવાડિયા બીએન ન્યૂઝ ગુજરાતી વડોદરા પાદરા ગુજરાતના સમાચાર આંગળીના ટેડવે આપના ફોનમાં જોવા માટે બીએન ન્યૂઝ ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજને લાઇક કરો ઇન્સ્ટાગ્રામને ફોલો કરો અને આપના મનગમતા સમાચાર વધુમાં વધુ શેર કરો